મોડલ નાગરિક બેંકની 51મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. મોડલ ખાતે આવેલી ધી નાગરિક સહકારી બેંક, જેની સ્થાપના આજથી 51 વર્ષ પૂર્વે કરવામાં આવી હતી. આ બેંકની સ્થાપના સન 1972માં શરૂ કરવામાં આવી હતી અને આજે મોડલ તાલુકો અને આજુબાજુના 100 કિલોમીટરના પંથકમાં બેંક આશારૂપ નીવડી છે. આ બેંકના ગ્રાહકોમાં કુલ 6,419 સભાસદ છે અને 120 જેટલા ખાતા ધારકો છે. તદુપરાંત આ બેંકમાં વીજળી બિલ સ્વીકારવામાં આવી રહ્યા છે, લોકર સેવા, CBSE સેવા, CTS સેવા, ઈ સ્ટેમ્પિંગ સેવા, SMS સેવા, મિસ કોલ સેવા પણ કાર્યરત છે. તેમજ આ બેંકમાં નેશનલાઇઝ ચેકની પણ RBI દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે આજરોજ શ્રી નારાયણ મોક્ષધામ ખાતે આ બેંકની 51મી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી. આ સભામાં વર્ષ 2021-22નું સર્વેયુ વાંચી સંભળાવવામાં આવ્યું. આ વર્ષે સુધીના શેર ભંડોળ 151.95 લાખ તેમજ ગત વર્ષનું બેંકનું 3 કરોડ 13 લાખ જેટલું ફંડ, બેંકે છેલ્લા નાણાકીય વર્ષમાં 3,296 લાખની ડિપોઝિટ અને 1642 લાખનું ધિરાણ કરેલ છે. કુલ મળીને બેંકને 333.62 લાખની આવક સામે 52 લાખનો ચોખ્ખો નફો મળેલ છે. આ વાર્ષિક સાધારણ સભાના પ્રમુખ સ્થાને બેંકના ચેરમેન મહેશભાઈ પટેલ, વાઇસ ચેરમેન કિશોરભાઈ, જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર દશરથભાઈ પટેલ, શાખા કમિટીની ચેરમેન કનૈયાલાલ પટેલ, જોઈન્ટ શાખા કમિટી મહેન્દ્રભાઈ પટેલ તેમજ બેંકના તમામ ડિરેક્ટર્સો, રિઝર્વ બેંકના નિયમ મુજબ નવા MD અશોકભાઈ રામી, મેનેજર કલ્પેશભાઈ, લીગલ એડવાઇઝર અજીતભાઈ રાવલ, મુસ્તુકભાઈ તથા અન્ય સમગ્ર સ્ટાફ અને આજુબાજુના પંથકમાંથી મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. આજે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે જે નિર્મમ હત્યા ઉદયપુરની અંદર થઈ છે, એમાં અત્યારના આરોપીઓ ફોત મોહમ્મદ અને રિયાઝ અંસારી આ બંનેને તાત્કાલિક ફાસ્ટ્રેક કોર્ટની અંદર ફાંસી આપવામાં આવે એવી અમારી માંગ છે કલેક્ટરશ્રીને. પરોક્ષ રીતે સમર્થન કરતા તબલીગી જમાત જેવા જે ઇસ્લામી કટ્ટરતાવાદી સંગઠનો છે એની પર પ્રતિબંધ મૂકવામાં આવે, મદ્રેસાઓના શિક્ષણ અને મદ્રેસા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે. આના મૂળ ઉપર ઘા કરવાની જરૂર છે, એના સિવાય આ થઈ શકે એમ નથી. સરકારનું, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારોના IB જેલ ગયા છે આની સામે અને આ લોકોનું નેટવર્ક મજબૂત થતું જાય છે. આ સરકાર સામેનું જે યુદ્ધ હોય એવું દેખાઈ ગયું છે, હિન્દુ સમાજ સામેનું યુદ્ધ છે. હિન્દુ સમાજને બચાવવામાં સરકારો નિષ્ફળ ગઈ છે. ગૃહમંત્રી કેન્દ્રના હોય કે રાજ્યોના હોય એમણે રાજીનામા આપી દેવા જોઈએ, જો એ લોકો હિન્દુઓની રક્ષા ના કરી શકતા હોય તો. આ એક રીતનું પ્રપંચ ચાલી રહ્યો છે, રાજકીય પાર્ટીઓ વોટ બેંકના આધારે એનાલિસિસ કરે છે અને હિન્દુઓને ટાર્ગેટ બનાવવામાં આવે છે.
જો અહીંયા આગળ કિશન ભરવાડની ગુજરાતની અંદર હત્યા થાય તો ભારતીય જનતા પાર્ટી બંધનું એલાન નથી આપતી. રાજસ્થાનમાં બંધનું એલાન આપ્યું છે, અમે આવકારીએ છીએ કે હિન્દુ સમાજ માટે બંધનું એલાન આપ્યું છે, પણ કાશ્મીરની અંદર પણ રાકેશ પંડિતાની હત્યા થઈ જાય છે, કમલેશ તિવારીજીની યુપીમાં હત્યા થઈ જાય છે. આ રીતે આખા દેશની અંદર બધે જ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો એ તે રાજ્ય સરકારો, એકાદ રાજ્ય સરકાર નહીં, કેન્દ્ર સરકાર સહિત બધાને અમે દોષી માનીએ છીએ. અને જો હિન્દુ સમાજની રક્ષા કરવામાં એ નિષ્ફળ જાય તો હિન્દુએ સમજી લેવું જોઈશે કે આપણે પોતે પણ સંગઠિત થઈ આપણી રક્ષા કરવી પડશે, આપણી સુરક્ષા માટે સંગઠિત થવું પડશે. અમે એક અપીલ કરી રહ્યા છીએ સરકારને કે હિન્દુઓને મજબૂર ના કરશો, કે એ જે શાંતિના માર્ગે ચાલી રહ્યા છે એમને ઉશ્કેરવાનો પ્રયત્ન ના કરશો. તમારી વોટ બેંકની રાજનીતિને બાજુમાં રાખી દેશને સર્વોચ્ચ પ્રાધાન્ય આપી અને દેશની અખંડિતતા અને સુરક્ષિતતા જળવાઈ રહે એવા પ્રયત્નો કરે. कर्फ्यू इम्पोज कर दिया गया है और जितनी भी भीड़ थी उसको सबको घरों में भेज दिया. अभी कंट्रोल में है स्थिति. डेड बॉडी अभी भी वहीं पे है जहां पे मर्डर हुआ था, वहां से अभी हटाई गई है. कौन थे लोग और किस तरह से ये घटना को अंजाम दिए है? दो मुस्लिम युवक थे, जैसा कि आपने वीडियो में भी देखा है. इन लोगों ने पहले उसके दुकान में जाते हैं, मेजरमेंट देते हैं और उसके बाद उसकी हत्या कर देते हैं. हत्या के बाद ये वहां से निकल के एक बाइक से निकलते हैं और राजसमंद वाले रोड पे निकल जाते हैं. लेकिन थोड़ी देर में ही पता लग गया था कि किस बाइक से निकले हैं, तो पीछा करती हुई एक टीम पीछा कर रही थी. आगे राजसमंद एसपी ने नाकेबंदी कराई और राजसमंद की टीम ने इसको भीम इलाके से दोनों को हमने पकड़ लिया. ये पूरा मामला क्या है, कैसे, क्या वायरल हुआ, कौन किया, कब थ्रेट मिला, क्या पुलिस ने सहयोग नहीं किया, पुलिस ने मदद नहीं की? देखिए, 10 तारीख को एक रिपोर्ट दर्ज होती है, जो आज मृतक जो कन्हैयालाल है उसके खिलाफ एक रिपोर्ट 10 तारीख को हुई थी, 10 जून को. उसमें ये आरोप लगाया गया था कि जो मोहम्मद साहब वाला जो विषय चल रहा था कि उनके ऊपर जो आपत्तिजनक टिप्पणी की थी उसको इन्होंने आगे प्रचारित किया कन्हैयालाल जी ने. इस पे पुलिस ने तत्काल एक्शन लिया, मुकदमा दर्ज किया, इनको अरेस्ट किया, कन्हैयालाल को अरेस्ट किया, कोर्ट से ये बेल आउट हो गए. और ये सिर्फ अकेले कन्हैयालाल का नहीं है, राजस्थान में इस तरह की जब भी किसी भी धर्म के किसी व्यक्ति ने ऐसी घटना की है तत्काल हम लोग उस पर कार्रवाई कर रहे हैं. कब अरेस्ट हुए, कब मुकदमा दर्ज हुआ? 10 तारीख को मुकदमा दर्ज हुआ, उस दिन अरेस्ट हुए, उसी मतलब बेल इसकी कोर्ट में पेश करते ही बेल हो गई. जब ये बेल पे बाहर आ जाते हैं उसके बाद में 15 तारीख को आके कहते हैं, एक लिखित में कंप्लेन देते हैं कि मुझे जान से मारने की धमकियां मिल रही है, मुझे सुरक्षा दी जाए. टाइप किया हुआ एक रिपोर्ट देते हैं. तत्काल एसएचओ ने इसमें जो लोग धमकाने की बातें कर रहे थे उन लोगों को भी बुला लिया साथ में. दोनों ही समुदाय के जिम्मेदार लोग, पांच पांच सात सात लोग दोनों तरफ से बैठ के आपस में समझौता करके वहां से चले गए. लिखित में देखेंगे कि भाई हमें अब कोई कार्रवाई नहीं चाहिए, हम साथ साथ रहते हैं और हमारे में जो भी मनमुटाव था, जो भी कन्फ्यूजन था दूर हो गया. एक लिखित रिपोर्ट देखेंगे, इसलिए उस पर आगे भी कोई और कार्रवाई नहीं की पुलिस ने. कन्हैयालाल ने रिपोर्ट दी थी, किसने रिपोर्ट दी थी? कन्हैयालाल ने 15 तारीख को रिपोर्ट दी थी और उस रिपोर्ट में ये जिक्र किया था कि मेरे को खतरा है. समझौते की रिपोर्ट किसने दिया? समझौते की भी कन्हैयालाल ने दी वापस, वो इनकी हैंड रिटन है, मैं आपको दोनों रिपोर्ट भी दूंगा. उसमें जो लोग उस दिन आए थे इसमें साथ समझौता कराने, उनसे भी आज मैंने एसपी से कहा था कि उनसे भी बुला के एक बार पूछेंगे, जब इस तरह से समझौता होके हो गया था फिर ये क्यों हुआ ऐसा.